કૈલાસ પ્રજાપતિ જર્ની ઓફ ક્વીન માં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આવ્યા છીએ રાણાના ગઢમાં રાણપુર. જે તમે સામે જોઈ રહ્યા છો તે પ્રવેશ દ્વાર છે. આ પ્રવેશ દ્વારમાં જતા જ સૌ પ્રથમ તમે અહીં શ્રી મેલડીમાનું મંદિર જોઈ શકશો. થોડું આગળ ચાલતા તમે અહીં એક મસ્જિદ પણ જોઈ શકશો. અને હવે તમે જે જોઈ રહ્યા છો તે રાણાજીનો ગઢ છે. આજે હું તમને લઈને આવી છું વીર રાણાના ગઢમાં, જે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં આવેલું છે. રાણપુર તાલુકામાં જ રાણાનો ગઢ છે. હું તમને એની વિસ્તૃત માહિતી આપીશ અને વિઝિટ પણ કરાવીશ. રાણાના ગઢની ભવાનીમાનું મંદિર છે, ત્યાં આપણે ભવાનીમાના દર્શન પણ કરશું. મારી પાછળ છે રાણાજીનો ગઢ છે, અંદર આપણે તેની વિઝિટ કરશું. અને અહીંયા તમે જુઓ છો આ રાણાજીનો ગઢની જે બહારની જગ્યા છે, અત્યારે તો અવશેષો બચ્યા છે, પણ જ્યારે એ સમયમાં હશે ત્યારે ગઢ બહુ સરસ હતો એવું છે કહેવાય છે. અને અંદર હું તમને એની વિઝિટ પણ કરાવીશ. અંદર જતા જ તમે અહીં આ ગઢનો ઇતિહાસ લખેલો જોઈ શકશો. અહીં જે ઇતિહાસ લખેલો છે અને ગૂગલ પર જે ઇતિહાસ બતાવે છે એમાં ઘણો ફરક હોઈ શકે છે. અહીં અંદર રાણાના સમયની ઘણી વસ્તુઓ સાચવીને રાખવામાં આવી છે, પરંતુ એ જગ્યા અત્યારે બંધ છે એટલે હું તમને એ બતાવી શકું એમ નથી. અહીં અંદર શ્રી ભવાની માતાનું મંદિર છે, તો ચાલો આપણે દર્શન કરીએ. તમે અહીંથી ભાદર નદી પણ જોઈ શકો છો. આ ગઢ ભાદર નદીના કાંઠે જ બનાવવામાં આવેલો છે. ભવાનીમાનું મંદિર નીચે ભોંયરામાં આવેલું છે, તો ચાલો આપણે દર્શન કરીએ. મિત્રો, અત્યારે ગઢ ઉપરથી ભાદર નદીનો નજારો જોઈ શકો છો. અત્યારે હજુ ચોમાસાની શરૂઆત થવાની છે એટલે નદીમાં પાણી નથી, પરંતુ ચોમાસા દરમિયાન આ નદી બે કાંઠે વહેતી હોય છે અને વાતાવરણ પણ ખૂબ જ સુંદર હોય છે. ચાલો હવે આપણે ભાદર નદીના પટમાં જઈએ અને ત્યાંથી આ ગઢ કેવો દેખાય છે એ પણ તમને બતાવું. અહીં નદી પાસે જવા માટે પગથિયા પણ બનાવ્યા છે. મિત્રો, અહીં એક કૂવો પણ આવેલો છે જ્યાં 84 રાણીઓએ જોહર કર્યું હતું. મિત્રો, હું રાણાના ઇતિહાસ વિશે અને આ ગઢના ઇતિહાસ વિશે થોડી માહિતી આપું છું જે મને અહીંથી જાણવા મળી છે. કહેવામાં આવે છે કે રાણા ખૂબ વિલાસી હતા અને તેમને 84 રાણીઓ હતી. દિવસ રાત તે રાણીવાસમાં જ રહેતા હતા. એક દિવસ જૂનાગઢના દાતારની જાત્રા કરીને એક મેમણ ડોશી અને તેનો દીકરો પાછા અમદાવાદ જતા હતા અને રસ્તામાં મા દીકરો રાણપુરમાં રાત રહ્યા. સવાર પડ્યું, રાણાજી પૂજા કરતા હતા. તે સમયે ભાદર નદીના પટમાં તે ડોશીના દીકરાની બૂમ સંભળાય. બ્રાહ્મણોએ રાણાજીને સમજાવ્યું કે આ યુવાનના અવાજના લીધે આપણી આ પૂજા ભ્રષ્ટ થઈ ગઈ છે. આ સાંભળીને રાણાજી ક્રોધે ભરાયા અને યુવાનનું માથું ધડથી અલગ કરાવી દીધું. આ ઘટના પછી દીકરા વગરની માએ અમદાવાદ જઈને રડતા રડતા મોહમ્મદ શાહ બેગડા સામે વાત કરી. આ વાત સાંભળીને મોહમ્મદ શાહ બેગડાએ પોતાની સેનાને રાણપુરનો નાશ કરવા માટે મોકલી દીધી. જ્યારે રાણપુરમાં સમાચાર મળે છે કે ગઢને જીતવા સેના ચાલી આવે છે, પરંતુ રાણાજીને કોણ કહેવા જાય, એ તો રાણીવાસમાં જ રહેતા હોય છે. બહાર શું થઈ રહ્યું હોય છે એની પણ ખબર નથી હોતી,
અને એટલે જ બધાને એ જ બીક લાગે છે કે સમાચાર આપવા જશે એ જીવ તો પાછો નહીં આવે. પરંતુ એક ચારણે હિંમત કરી પણ અંદર જવાનો રસ્તો બંધ હતો એટલે ભાદર નદીના પટમાં બરાબર રાણીવાસના ગોખની સામે ઊભા રહીને ચારણે અવાજ કર્યો કે રાણા રમત્યું મેલ, કનાળે ચડ્યું કટક. મતલબમાં એમ કે હે રાણા, હવે રમત છોડ, શત્રુ સેના તારી સામે કનાળા ગામ સુધી પહોંચી ગઈ છે. ચારણના આવા શબ્દો સાંભળતા જ ચોપાટના પાસા ફેંકી રાણાજી ઊભા થઈ ગયા અને રાણીઓને ભલામણ કરી કે જુઓ, જ્યાં સુધી મારા વાવટાને તમે રણભૂમિમાં ઉડતો જુઓ ત્યાં સુધી જાણજો કે હું જીવતો છું, અને જ્યારે વાવટો ન દેખાય તો સમજજો કે મારો દેહ પડી ગયો છે. આ સાંભળીને રાણીઓએ જવાબ આપ્યો કે જો આ વાવટો પડી ગયો તો એ પછી અમે 84માંથી એક પણ જીવતી નહીં રહીએ. રાણાજી પોતાનું સૈન્ય લઈને આગળ વધ્યા. રાણપુરથી 3 ગામ દૂર મોહમ્મદ શાહના લશ્કર સાથે યુદ્ધ શરૂ કર્યું અને આ બાજુ ગઢના ગોખલેથી 84 રાણીઓએ એક નજરે જોયા કરે છે. કેમ કે એ વાવટો ઉડતો દેખાય છે અને એ વાવટાના આધારે જ 84 રાણીઓ જીવે છે. આ યુદ્ધમાં રાણાજીનો વિજય થાય છે અને વિજય થઈને રાણાજી પાછા ફરે છે. સૈન્ય સાથે વાવટો ફરકતો આવે છે, પરંતુ કહેવાય છે ને કે કરમની કઠણાઈ. એ રસ્તામાં એક વાવ આવી, ત્યાં વાવટો ઉપાડનાર એક સૈનિક વાવટો નીચે મૂકીને પાણી પીવા ઉતર્યો. રાણાજીનું પણ ધ્યાન નહોતું રહ્યું કે આ વાવટા ઉપર 84 જીવ જીવન મરણ વચ્ચેનો સમય પસાર કરે છે. કિલ્લાના ગોખમાં એ વાવટા ઉપર નજર રાખીને બેસી રહેલી 84 રાણીઓએ જાણ્યું કે વાવટો પડી ગયો છે અને રાણાજી યુદ્ધમાં દેવ થયા છે. હવે થોડા સમયમાં જ દુશ્મનનું લશ્કર આવી પહોંચશે, તેથી તમામ રાણીઓએ અહીં આવેલા કૂવામાં પડીને પ્રાણ આપી દીધા. આ બાજુ વિજય થઈને રાણાજી મહેલમાં પાછા ફર્યા. ત્યાં તો તેમણે રાણીઓના શબથી કૂવો ભરાયેલો જોયો અને એમનો સંસાર વેરાન થઈ ગયો. હવે જીવીને શું કરવું એ જાણીને એ પાછા ફર્યા અને દુશ્મન લશ્કર અમદાવાદ તરફ જઈ રહ્યું હતું ત્યાં પહોંચ્યા અને યુદ્ધ કરતા કરતા રાણાજી શહીદ થયા. મિત્રો, આવો હતો રાણપુરના રાણાજીનો ઇતિહાસ. ફ્રેન્ડ્સ, બ્લોગ પૂરો કરવાનો સમય આવી ગયો છે. મેં કોશિશ કરી છે કે તમારા સુધી વિસ્તૃત માહિતી પૂરી પાડી શકું. તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. નવા બ્લોગમાં ફરી મળીશું.